રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઠંડક પ્રસરી છે તો આટકોટ સણથલી જીવાપરમાં વરસાદ વરસી રહ્યો છે તો પીપળિયામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા પિયુષ અમારી સાથે જોડાઈ ગયા છે પિયુષ જસદણમાં વરસાદની શરૂઆત દિભાવીની ચોકસી જસદન શહેરના જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે આઠકોટ છે સાણાતલી જીવપત તીપડીયા મરડા સહિતના જે ગામો છે ત્યાં ભારે વરસાદ વરસ્યો હતો અને જે ગામ ની જે શેરીઓ છે તે નદીઓ હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા સાણસલી ગામ ની અંદર ધોધમાર વરસાદ વરસતા નદીમાં નવા નીર પણ આવ્યા છે બીજી વાર સતત જે સાણાતલી ગામની અંદર નદીમાં નવા નીર આવ્યા છે ત્યારે ભારે વરસાદના કારણે બજારો માં પાણી પણ ભરાયા હતા નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો માં ખુશી ની લહેરો જોવા મળી રહી છે જી આભાર માહિતી માટે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાપીમાં પણ સવારથી વરસાદની શરૂઆત થતા ઉપર ઉપર પાણી પાણી ભરાઈ ગયા હતા ભરાતાની સાથે જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો બલીઠા નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ગાડીઓ ત્યાં અટવાઈ ગઈ હતી મુંબઈ અમદાવાદ ટ્રેક પર પાણી ભરાતા અનેક વાહનો રસ્તા વચ્ચે જ અટવાઈ ગયા હતા રસ્તા વચ્ચે વાહનો અટવાતા ડ્રાઈવર જે ચાલકો હતા તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થતા હાઈવે પર પાણી જ પાણી થઈ જતા હાઈવે જે તંત્રની બેદરકારી પણ સામે આવી વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે ત્યારે વાપીમાં ધોધમાર વરસાદને લઈને નેશનલ હાઈવે ફોર્ટી પર જે છે સમા પાણી ભરાયા છે મારી પાછળ દ્રશ્યમાં જોઈ રહ્યા છો વાપીના બલિથા નજીક નેશનલ હાઈવે ફોર્ટી એટ પર જે છે ગૂઠણસમાં પાણી ભરાતા જે વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા છે વાહનોના ટાયર ડૂબી જાય એ પ્રમાણે અહીં પાણી ભરાયા છે હાઈવે ઓથોરિટીની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે આ સર્વિસ રોડ અને હાઈવે વચ્ચે જે છે પાણી ભરાતા સર્વિસ રોડ અને હાઈવે વચ્ચેની ગટર ક્યાં છે એ પણ કોઈને ખબર નથી તો બીજી તરફ છે જે વાહન ચાલકો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે થોડા જ વરસાદમાં જે છે વાપીના બલીઠા નેશનલ હાઈવે ફોર્ટી એટ પર મુંબઈથી અમદાવાદ જતા માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે સાથે કેટલાક વાહનો પણ અહીં બંધ પડી ગયા છે તો કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડ જવાને કારણે જે છે અહીં આ જે હાઈવે પર જે છે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે જોઈ રહ્યા છો દ્રશ્યમાં જે ટાયરો ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે ત્યારે લોકો જે છે હાઈવે ઓથોરિટીની કામગીરી પર રોષ ઠાલવી રહ્યા છે ને લોકોનું કહેવું છે કે આ જે કામગીરી છે ચોમાસા દરમિયાન આ પ્રકારની સમસ્યા જે છે દર વર્ષે હોય છે ત્યારે તાત્કાલિક પણ આ પાણી નો નિકાલ થાય એ જરૂરી બન્યું છે જાવેદ ખાન સંદેશ ન્યુઝ વલસાડ તો વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે ભાવનગરમાં જે જાત મહેનતે ખેડૂતોએ બંધારો બાંધ્યો હતો ત્યાં પાણી આવતા ખેડૂતો હવે ખુશ થઈ ગયા છે જે આશા હતી કે વરસાદ વરસે અને પાણી આવે તો હવે બંધારામાં પાણી આવી ગયું છે અને આ જે બંધારો હતો ખેડૂતોએ જાત મહેનતે બાંધ્યો હતો અને હવે જે આસપાસના બાર ગામો છે તેને પાણી પણ મળવાનું છે ખેડૂતો છે તેને પાણી મળશે જેના કારણે ખેડૂતોએ રાહતોનો

તો અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદની વહેલી સવારથી શરૂઆત થઈ ગઈ હતી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ હતો તો શહેરમાં શહેરમાં પણ વરસાદ વરસતા આસપાસના ગામડાઓમાં પાણી 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 થઈ ભરાતા જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અમરેલીની આસપાસ તમામ જગ્યા ઉપર રસ્તા ઉપર પાણી દેખાઈ રહ્યા છે તો સૌરાષ્ટ્રમાં પણ મેઘ મહેર થઈ છે સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા જ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે તો લીલીયામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી લીલિયા શહેર વચ્ચેથી પસાર થતી નાવલી નદીમાં પૂર આવ્યું છે સતત આવતા પાણીથી નદીઓ બે કાંઠે વહી રહી છે ઓવરફ્લો થઈ ગયો છે જેના કારણે ખેડૂતો હવે ખુશ થયા છે ખેડૂતો આશા હતી કે વરસાદ વરસે ધોધમાર વરસાદ થાય તો આ વખતે સારો પાક લઈ શકાય ગઢાળા ગામ નજીક મોજ નદીમાં પણ નવા નીર આવી ગયા છે આખા રાજ્યમાં નદી નાળા છલકાઈ રહ્યા છે તો બીજી બાજુ જે ચેકડેમ હતા જે ખાલી પડ્યા હતા ક્યાંક ઓછું પાણી હતું ક્યાંક વધારે પાણી હતું તો જ્યાં ઓછું પાણી હતું ત્યાં ખેડૂતોને આશા હતી કે શું થશે પરંતુ હવે પાણી આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે તો મોજ નદીમાં પણ નવા નીર આવી ગયા છે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તો રાજ્યમાં હજુ પણ આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો છે હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યના ચારેય ઝોનમાં વરસાદી માહોલ રહેશે બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય કે પછી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે मध्य गुजरात માં પણ વરસાદની આગાહી કરાઈ છે તો સુરત ડાંગ માં પણ অতি ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહી સાથે જ અત્યારે પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને ડે 5 મે વેરી હેવી રેનફોલ કા અમે دیا હે ગુજરાત રિજન કે લિયે નવસારી, બલસાર્ડ, દામન, દાદરા નગર હવેલી અને હેવી રેનફોલ કે લિયે પાપી, આણંદ, પંચમહાલ, મહિસાગર, વરોડા, છોટાઉદેપુર, नर्मदा, બહરોજ, સુરત

રાજ્યમાં હજુ તો નવ ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે ત્યાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે અનેક જગ્યાએ રસ્તાઓ બેસી ગયા છે ક્યાંક ખાડા પડી ગયા છે વડોદરાના વાઘોડિયામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે વડોદરાના વાગોડિયામાં પણ દસ ફૂટ જેટલો ઊંડો ને પહોળો ખાડો પડ્યો છે જો કે આ ખાડો પડતા જ બેરિકેટ મારીને સંતોષ માની લેવામાં આવ્યો ચોમાસું આવે એટલે વડોદરા ખારોદરા બની જાય ને આજ પ્રકારની પરિસ્થિતિ વાઘોડિયા રોડ પર જોવા મળી રહી છે અહીંયા અચાનક જ રોડ બેસી જતા વિશાળકાર ભૂવાનું સ્વરૂપ ધારણ અહીંયા આ ગુવાય લીધું છે સૌથી મહત્વની વાત છે કે દસ ફૂટ પહોળો અને દસ ફૂટ ઊંડો આ ખાડો છે અને સાથે જ સામાજિક કાર્યકર અતુલ ગામેતજી પણ અહીંયા આ ભૂવામાં ઉતરીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે શાસન છે ત્યારે વડોદરા છે ને સ્માર્ટ સિટીનું વિરોધ આપવા થનગનતા સત્તાધીશો અધિકારીઓ જો આવો ભૂવો ના પડે ભુવા નામ ના આવે ખડોદરાનું નામ ના આવે આ બધા નામ ના પડે એમને આવક ના મળે આવક ના મળે એમના છોકરાનું પેટ ના ભરાય બંગલો ના બને સાથે વિદેશ જવાનું ના મળે રૂપિયા બનાવવા મળે એટલે ભૂવા કોન્ટ્રાક્ટર અધિકારી જેવા બધા ભેગા થઈને પાડતા હોય એવું દેખાઈ રહ્યું છે

ક્યાંક ઉતારવા લાયક હોય સરકારી મકાનો હોય તે ઉતારી લઈ અને નવીન મકાનોના નિર્માણ માટેના એમને આદેશો પણ આપ્યા છે પરંતુ ક્યાંક પુલ છે જૂના બ્રિજીસ છે જૂના નાના મોટા પુલિયા છે કે રસ્તાઓ છે ત્યાં આગળ ચોમાસામાં તાત્કાલિક ક્યાંય નાના મોટા ખાડા પડે તો વિભાગને અને અધિકારીઓને પણ ટકોર કરી છે કે ચોમાસા દરમિયાન ગુજરાતીઓને ગુજરાતની પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે તરત જ ખાડા પડ્યાની સાથે એ મરામત કરી અને ટ્રાફિકને કોઈ નુકસાન ના પહોંચે વાહનને કોઈ નુકસાન ના પહોંચે અને પડતા કે નાના મોટા ખાડાઓને કારણે કોઈ પણ પ્રકારના બનાવો ના બને એની સૂચના એમને આપી છે અને આગળ વાત કરીએ તો પચીસ જૂનને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે પચીસ જૂન 1975 પંચોતેરને લઈને સરકારે શું નિર્ણય લીધો છે તે અપડેટ સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે તો કેન્દ્ર સરકારે હિરેન જે નિર્ણય લીધો છે સંવિધાન હત્યા દિવસ તરીકે તેને મનાવવામાં આવશે ઓગણીસો પંચોતેરમાં પચીસ જૂને કોંગ્રેસની સરકારમાં ઇન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી તરીકે જે કટોકટી એટલે કે ઇમરજન્સી લગાવી હતી અને ઇમરજન્સીના વિરોધમાં જનસંઘથી લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ કર્યો હતો અને એ જ દિવસમાં સંઘર્ષ પછી સત્તામાં આવેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્ર મોદી સરકારે આજે એક નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે અને એમાં પચીસ જૂનના રોજ તેને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવણી કરવું એ પ્રકારનું કેન્દ્ર સરકારે નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આ નોટિફિકેશન જે છે એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આ અંગેની માહિતી આપી છે મહત્ત્વનું છે કે આ દિવસે એટલે કે એ વખતે ઓગણીસો પંચોતેરમાં ઇન્દિરા ગાંધીની સરકારમાં સંવિધાન હત્યા દિવસ એટલે કે જે એ વખતે બંધારણના કેટલીક કલમોનો ઉપયોગ કરી અને પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો કટોકટી લાદવામાં આવી હતી એમાં નરેન્દ્ર મોદીથી લઈ અડવાણી સહિતના કેટલાય અસંખ્ય લોકો જનસંઘમાં કામ કરતા હતા ભારતીય જનતા પાર્ટીમાં કામ કરનારા લોકો છે કે જે કોંગ્રેસના વિરોધમાં હતા એ લોકોની ધરપકડ અને અટકાયત કરવામાં આવી હતી આ તમામ બાબતોનો સંઘર્ષ જે કરેલો છે એવા લોકો હવે સત્તા ઉપર છે તો એમણે આ દિવસને સંવિધાન હત્યા એટલે કે બંધારણની હત્યા કરી હોય એ પ્રકારના આરોપ સાથે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લઈ અને નોટિફિકેશન કેન્દ્ર સરકાર સરકારે જાહેર કર્યું છે અમિત શાહની આ પોસ્ટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાની જૂની યાદો યાદ કરી અને સંવિધાન હત્યા દિવસને વધાવ્યો છે

देखिए निश्चित तौर पे राहुल गांधी का काफ़ी संवेदनशील निवेदन आया है और खास करके इस बार जब लोकसभा चुनाव हुआ था तो उसमें अमेठी लोकसभा सीट से राहुल गांधी तो चुनाव नहीं लड़े थे लेकिन अपने ही पार्टी के एक वर्कर किशोरी लाल शर्मा को उन्होंने चुनाव लड़ाया था और उनके सामने स्मृति ईरानी थी और इस बार जो कि दो में राहुल गांधी को हरा के स्मृति ईरानी ने अमेठी जीता था और इस बार के लोकसभा चुनाव में किशोरी लाल शर्मा से स्मृति ईरानी हार गई थी तो चार जून से ही जो कांग्रेस वर्कर्स हैं या कह सकते हैं स्मृति ईरानी के विरोधी थे लगातार स्मृति को ट्री, जो ट्रोल कर कर रहे रहे थे थे या उनका उनके कमेंट कर रहे थे, उनके ऊपर कमेंट मजाक कर रहे थे लेकिन ये पूरा मामला पी कल पकड़ा है क्योंकि कोई भी सांसद जब लोकसभा का चुनाव हार जाता है तो उसे अपना जो आवास होता है एक सांसद के बतौर उसको खाली करना पड़ता है और कल स्मृति ईरानी का जो तुगलक रोड पर आवास है वहां से उनकी नेम प्लेट हटा दी गई यानी स्मृति रानी वो बंगला खाली कर दिया और उसी की फोटो को लेकर के जो कांग्रेस वर्कर्स हैं या स्मृति रानी के विरोधी हैं लगातार स्मृति रानी के पुराने ट्वीट को लेकर के जिसमें ये बार बार कहा जा रहा था कि आ, जो सरकारी बंगला होता है वो सरकार की संपत्ति होती है किसी की बाप की पपौती नहीं होती और जब सांसद आप नहीं रहते हैं तो उसे तुरंत खाली करना चाहिए और इसको लेकर के तमाम सारी भद्दी बड़ी टिप्पणियाँ जो कभी बीजेपी वर्कर्स ने की थी वही टिप्पणियों को लेकर के कांग्रेस वर्कर्स ने स्मृति

સરકાર પહોંચી રહી છે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન ભૂપેન્દ્રભાઈ ના રાજમાં સરકાર એકદમ બરાબર ચાલે છે ઋષિકેશભાઈનું નિવેદન જો એક બાજુ લોકસભાની ચૂંટણીના પરિણામો અને સંગઠનમાં નવી રચનાઓ શરૂ થાય તે પહેલાં જ રાજ્યના સરકારમાં એટલે કે રાજ્ય મંત્રીમંડળમાં પણ ફેરફારની જે અટકળો શરૂ થઈ છે ધારાસભ્યોથી લઈ અને સંગઠનમાં એક જ વાત ચાલી રહી છે કે રાજ્ય સરકારમાં ફેરફાર આવી રહ્યા છે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે આ બાબતો પર પૂર્ણ વિરામ મૂકતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ સરકાર ચાલી રહી છે સરકાર અને સંગઠન બંને સાથે મળીને ચાલે છે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય તમામના કામો છે તે થઈ

અન્યાય કરવા વાળા ગમે એટલા હોય કુદરત મદદ કરતી નથી આ લોકસભાની પોલીસ લોકસભા આપડે થરાદ માં સીપી ચૌધરી છે એ ગામડા ગામડે ફરીને બધી મીટીંગો કરે ભાજપ નો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કેવાય એ ભાજપ નો એજન્ટ કેવાય અને આવા પોલીસ વાળા ને બહુ રાજકારણ નો શોખ હોય ને

તો કચ્છમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે કચ્છના સંદેશ ન્યૂઝે અહેવાલ કર્યો હતો ત્યારબાદ તંત્ર જાગ્યું છે જે તમામ ખાડા પડ્યા હતા જેને પૂરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર રસ્તા બેસી ગયા હતા મસમોટા ખાડા પડી ગયા હતા તે તમામ જગ્યા ઉપર અત્યારે પાલિકાની ટીમ પહોંચી ગઈ છે અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી અમારી સાથે જોડાઈ ગયા છે અલ્પેશ સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ હવે તંત્ર દોડતું થયું છે ચોક્કસ ભાવિની જો વાત કરો તો ભુજમાં જે રીતે ખાડા રાત જોવા મળ્યું હતું જે અંગેનો અહેવાલ છે તે સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે હાલમાં પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં ખાડા પૂરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે સંદેશ ન્યૂઝ દ્વારા જે અહેવાલ બતાવવામાં આવ્યો તેમાં મહેરેલી ચોક પાસે જે ખાડો હતો તેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અહેવાલ બાદ હાલ પાલિકાનું તંત્ર છે ત્યાં પહોંચ્યું છે અને હાલ ખાડા પૂરવાની કામગીરી છે તે કરવામાં આવી છે જી ભાવિની અને હવે જઈએ સીધા જ મુંબઈ જ્યાં અત્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન યોજાવા જઈ રહ્યા છે સાડા નવ વાગે આ લગ્નની વિધિ થવાની છે તે પહેલા સેલિબ્રિટીઝનો જમાવડો અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે એક પછી એક લોકો ત્યાં પહોંચી રહ્યા છે દેશ વિદેશની હસ્તીઓ ત્યાં પહોંચી રહી છે આખે આખું બોલિવૂડ ત્યાં ઉમટી પડ્યું છે મોંગેરા મહેમાનો છે જે આજે એન્ટિલિયાના મહેમાન બન્યા છે મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં મોટી હસ્તીઓ અત્યારે હાજરી આપતી જોવા મળી રહી છે તો પરિવારના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે નીતા અંબાણી મુકેશ અંબાણી અને સાથે તેમના દીકરા અનંત અંબાણી જે પિંક કલરના બ્યુટિફુલ ડ્રેસમાં અત્યારે જોવા મળી રહ્યા છે તો લગ્નની જે ઘડીઓ છે તે ગણાઈ રહી છે બસ હવે સમયની રાહ જોવાઈ રહી છે મોંઘેરા મહેમાનો ત્યાં પહોંચી ગયા છે બોલિવૂડની હસ્તીઓ પણ ત્યાં પહોંચી છે તો સ્ટાર છે બોલીવુડના સ્ટાર છે એ પણ ત્યાં પહોંચ્યા છે સૈફ અલી ખાન સારા અલી આ સાથે જ અન્ય જે તમામ હસ્તીઓ છે તે પણ ત્યાં હાજર છે તો મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે અત્યારે ફોટો સેશન કરાવતા નજરે પડી રહ્યા છે